નમસ્કાર, ડ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ બાદ આજે મુંબઈથી ભુજ જતી ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટળી હતી. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મુંબઈથી 66 મુસાફરોને લઈને જતી ફ્લાઇટે એન્જિન કવર વગર જ ઉડાન ભરી હોવાનું સામે આવી રહ્યું છે. દરરોજ સવારે મુંબઈથી ટેક ઓફ થતી આ ફ્લાઇટે આજે એન્જિન કવર એટલે કે એન્જિન કાઉલિંગ વગર જ ઉડાન ભરતા લોકોના શ્વાસ તો અધ્ધર થઈ ગયા હતા. જો કે સદનસીબે ભુજમાં ફ્લાઇટનું સલામત લેન્ડિંગ પણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ, રિપોર્ટ અનુસાર આજે સમગ્ર મામલો છે તે અતિ ગંભીર હોવાને કારણે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો આજે એરલાઇન્સની ફ્લાઇટ જ્યારે મુંબઈથી ભુજ આવવા માટે નીકળી ત્યારે તેમાં 66 જેટલા મુસાફરો સવાર હતા તેવી ખબરો આવી છે સામે. સમગ્ર મામલે વાત કરીએ ડિટેલમાં. દર્શક મિત્રો, સમગ્ર મામલે જો ડિટેલમાં વાત કરીએ તો જિલ્લા મથક ભુજ ખાતે આવેલ એરપોર્ટ પરથી મુંબઈ વિમાની સેવા અંતર્ગત દૈનિક ફ્લાઇટ દ્વારા મુસાફરો ઝડપી મુસાફરી કરતા હોય છે. દરમિયાન આજે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પરથી એલાયન્સ એરની ATR ફ્લાઇટ રાબેતા મુજબ સવારના 6:15 વાગ્યાની આસપાસ ભુજ આવવા માટે ટેક ઓફ થઈ હતી. ત્યારે અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે આ એરક્રાફ્ટના એન્જિન કાઉલિંગનો એક ભાગ નીચે પડી ગયો હતો. તેમ છતાં પણ આ ફ્લાઇટ ભુજ તરફ આવી પહોંચી હતી અને સવારના 8-10 કલાકના સમયની આસપાસ સુરક્ષિત રીતે તે લેન્ડ થઈ હતી તેવી ખબરો આવી છે સામે. જો કે દર્શક મિત્રો, એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે કે વિશેષ આ ઘટનામાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણવામાં આવતા ભુજથી સવારે 8:30 કલાકે મુંબઈ જવા ઉપરથી એલાયન્સ એરની ફ્લાઇટ આજે સ્થગિત કરી દેવામાં આવી હોવાનું ભુજ એરપોર્ટના ટર્મિનલ મેનેજર પ્રકાશ બાલેશ્વરે જણાવ્યું હોવાના અહેવાલો આવ્યા છે સામે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો, આજે ફ્લાઇટ હતી ને મુંબઈથી ભુજ કેવી રીતે પહોંચી તે એક ચમત્કાર કહી શકાય. જી હા, કહેવાય છે કે આ દરમિયાન એરક્રાફ્ટનું જે એન્જિન છે તેનું કવર રનવે પર જ પડી ગયું હતું અને એન્જિન કવર વગર જ પ્લેન ટેક ઓફ થઈ ગયું હતું. પ્લેને ઉડાન ભરી હતી, પ્લેન ઉડી ગયું હતું. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ ઘટનાની જાણ મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલર ATC દ્વારા તુરંત જ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઇટને કોઈ પણ નુકસાન વિના ભુજ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. દરમિયાન આપને પણ જણાવી દઈએ કે સૂત્રો પાસેથી એવી જાણકારી સામે આવી રહી છે કે મુંબઈથી ભુજ રવાના થયેલ ફ્લાઇટના એન્જિન કાઉલિંગમાંથી જે એક ભાગ પડી ગયો હતો તેની જાણ એરપોર્ટ પર રહેલી ટીમને થતાં આ વિશેની જાણકારી કેપ્ટનને આપવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં ફ્લાઇટે ઉડાન ભરી દીધું હતું તેવું સામે આવી રહ્યું છે. એ બાદ ફ્લાઇટમાં કોઈ વાંધાજનક ન જણાતા તેને રોકાઈ ન હોવાનું અનુમાન પણ સામે આવી રહ્યું છે. દર્શક મિત્રો, ગંભીર પ્રકારની આ ઘટનામાં સદભાગ્યે કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા ચોક્કસપણે સંબંધિત તંત્ર અને મુસાફર વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના સામે આવ્યા બાદ છે કે ભુજ સુધી લાવવામાં આવી એ બાબત એક પ્રકારની આજે સાહસ વૃદ્ધિ સમાન કહી શકાય. આજે ફ્લાઇટ છે તે વગર એન્જિનના કવરે ભુજ સુધી લાવવામાં આવી તે એક સાહસ વૃદ્ધિ કહી શકાય દર્શક મિત્રો, એવું જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા તપાસના આદેશો પણ ચોક્કસથી આપી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર આ ઘટનાને લઈને એરક્રાફ્ટ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓનું કારણ ખરાબ જાળવણી કાર્ય છે. તેમનું આ મામલે વધુમાં એમ કહેવું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે કે સામાન્ય રીતે જાળવણીના અભાવના કારણે કોઇલિંગની ઘટનાઓ બનતી હોય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે લેચીઝ યોગ્ય રીતે ફિટ કરેલ ન હોય અને જેમ છે તેમ છોડી દેવામાં આવે. જો કે એરક્રાફ્ટના ક્રૂએ એ પણ સુનિશ્ચિત કરવું પડ્યું હતું કે ટેકઓફ પહેલાં વિમાન સંપૂર્ણપણે સલામત સ્થિતિમાં છે. આ અંગે નિષ્ણાત કેપ્ટન અમિત સિંહે આ ઘટના માટે ખરાબ જાળવણી કાર્યને જવાબદાર ઠેરવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.